કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરદાર પટેલ વિજય મંદિર વારસદ અંતર્ગત રાજીવ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવો અર્થવિસ્તાર નવા રૂપરંગ સાથે લઈને આવ્યો છું. ધોરણ 8, 9, 10 અને 11માં અર્થવિસ્તાર પૂછાય છે. અર્થવિસ્તાર એટલે જેને કહી શકાય કે અર્થને આપણે વિસ્તારથી સમજાવવું. તે તો આજનો અર્થવિસ્તાર આ છે, જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. આ અર્થવિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બે પંક્તિનો અર્થવિસ્તાર છે. એમાં એક જે છે એ દ્રષ્ટાંત આપેલું છે. સંગ દ્રષ્ટાંત આપ્યું છે ઘટ અર્થાત ઘડોનું. પહેલી લીટીમાં જે છે એની અંદર કવિ આપણને પૂર્ણ મનુષ્યની વાત કરે છે કે પૂર્ણ માનવ કેવો છે, અને બીજી લીટીમાં પૂર્ણ માનવ કેવો હોય અપૂર્ણ માનવ કેવો હોય એ બાબત આપણને ઘટ ઘડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અર્થવિસ્તાર લખતા હોય ત્યારે આપણે ત્રણ બાબતો ખાસ લખવાની હોય છે, જેનું આપણે કહીએ છીએ સામાન્ય અર્થ. યાદ રાખજો, સામાન્ય અર્થ. બરાબર? તો સામાન્ય અર્થમાં એમ કહી શકાય કે આ વિચાર વિસ્તારની અંદર કવિ આપણને એ બાબત સમજાવે છે કે જે માણસ જ્ઞાની છે એ માણસ ક્યારે પોતાના જ્ઞાનની બડાઈ હાંકતો નથી, પોતાના જ્ઞાનનું અભિમાન એ ક્યારે કરતો નથી. જ્યારે અજ્ઞાની માણસ છે અથવા જેની પાસે ઓછું જ્ઞાન છે એ હંમેશા પોતાની બડાઈ હાંકે છે, એ બાબત આ અર્થવિસ્તારની પંક્તિમાં આપણને કવિ જણાવે છે. હવે આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ. તમે જ્યારે બીજો પેરેગ્રાફ લખો છો, સમજૂતી યાદ રાખજો. સમજૂતી, સમજૂતી હંમેશા આપણે સહેજ લંબાણથી લખવાની હોય છે. તો પૂર્ણ માનવ અને અપૂર્ણ માનવ કેવો હોય, જ્ઞાની માણસ અને અજ્ઞાની અથવા તો ઓછો જ્ઞાની માણસ કેવો હોય એ બાબતની સમજૂતી કવિએ આપણને આ અર્થવિસ્તારની પંક્તિમાં આપી છે. આમ જોવા જઈએ તો બંને વિરુદ્ધાભાસી તુલના છે, અને આ બાબતની તુલના કવિએ ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું છે. કયું દ્રષ્ટાંત છે? તે છે ઘટનું. તમે જોઈ શકો છો કે પહેલાના સમયની અંદર કૂવાથી, તળાવથી કે જળાશયમાંથી બહેનો જે છે એ માથે પાણીનો ઘડો લઈને આવતી હતી. જો એમનો ઘડો જે છે એ ઓછો ભરેલો હોય તો જ્યારે ચાલે છે ત્યારે એ છલકાય છે, અને છલકાય છે એટલે પાણી એમની પર પડે છે. પણ જો ઘડો જે છે એ પૂરેપૂરો ભરેલો હોય, બરાબર, આ ઘડો જે છે એ જો પૂરેપૂરો ભરેલો હોય ને ઘડો, તો ક્યારે પાણી છલકાતો નથી. પણ જો આટલો હોય ને તો પાણી છલક છલક થઈને નીચે પડે, પણ જો પૂરો ભરેલો હોય તો ક્યારે છલકાતો નથી. કવિ આપણને એ બાબતને અહીંયા સમજાવે છે કે જે વ્યક્તિ જ્ઞાની છે એ વ્યક્તિ ક્યારે પોતાના જ્ઞાનની બડાઈ હાંકતો નથી, અર્થાત પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતો નથી. જ્યારે જે અજ્ઞાની માણસ છે એ વ્યક્તિ હંમેશા અધૂરા ગળા સમાન છે. અધૂરા ગળા સમાન એટલે પોતાની પાસે જ્ઞાન ઓછું હોય તો પણ તે બીજાની સામે બડાઈ હાંકે છે કે હું જ્ઞાની છું, જ્ઞાની છું, જ્ઞાની છું એમ. અને આ રીતે કવિ આપણને જ્ઞાની અને અજ્ઞાની માણસની તફાવત સમજાવે છે, અને તે છે ઘડાના દ્રષ્ટાંત દ્વારા. હકીકતમાં જોવા જઈએ તો જ્ઞાન એ ગુપ્ત વસ્તુ છે જે આપણને બીજાને દર્શાવવાની જરૂર નથી, જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ કરવાનો છે. પણ કેટલાક અજ્ઞાની માણસો એવા છે કે જે જરૂર ના હોય તો પણ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરે છે. જેમ કે અધૂરો ઘડો, ઘડો જે છે એ પાણી લઈ જાય અને બીજા પાત્રમાં નાખવા માટે એમાં મૂકવામાં આવે છે. અધૂરો ઘડો જે હોય છે એ હંમેશા છલકાય અને જે પાણી અંદર છે એ પણ બહાર નીકળી જાય છે. ખ્યાલ આવે તમને? જ્યારે પૂરેપૂરો ઘડો છે એનું પાણી છલકાતું નથી, અને તમે જેટલું પાણી લઈને આવો છો એટલું જ પાણી તમે બીજા પાત્રમાં નાખી શકો છો. અર્થાત જે જ્ઞાની વ્યક્તિ છે ક્યારે બડાઈ હાંકતો નથી, ખોટી બડબડાટ કરતો નથી, એ શાંત બેસી રહે છે, અને જ્યારે જ્યારે પોતાનો સમય આવે ત્યારે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરે છે. એટલે જ્ઞાની વ્યક્તિ છે એનું દ્રષ્ટાંત કવિએ પૂરા ગળાની સાથે, અને જે અજ્ઞાની વ્યક્તિ છે અને અધૂરા ગળાની સાથે આ કવિ આપણને સમજાવે છે. હવે આપણે એનો સારાંશ લખવાનો હોય, સારાંશ, બરાબર, સાર
तो एम लखी शकाय के समाज में ज्ञानी अने अज्ञानी मानसोनी वात कवि आ घड़ा द्वारा समझावे छे। ज्ञानी मानस छे ए क्यारे दंभ करतो नथी अने अज्ञानी मानस खोटा दंभ मां राची अने पोते ज्ञानी छे एवा वहम मां फुलाई फुलाई ने फरे छे। अने आज व्यक्ति ने लोको जरे समाज खोटो छे एम जाणी जाय छे एटले शांत थई जाय छे। तो आ अर्थशिष्टानी पंक्ति में कवि आपने ज्ञानी अने अज्ञानी मानस विषे घड़ाना दृष्टांत द्वारा उत्तम रीते समझावे छे। तो विद्यार्थी मित्रों अपने अहीं आ अर्थशिष्टार पूर्ण करे छे। जो आपने आ अर्थशिष्टारनी समझूती गमी होय तो मारा वीडियो ने शेर करजो, लाइक करजो अने हाँ सब्सक्राइब करवानुं भूलता नहीं। आप सबनो आभार। थैंक यू।